માલ શહેરા તાલુકાના રેણા ગામે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે. વિસ્ફોટ સાથે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દોડધામ થઈ ગઈ છે. ટ્રાન્સફોર્મરમાં આગના પગલે વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ પણ છવાયો છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો પંચમહાલના રેણા ગામે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા હાલ વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. જોકે આ ટ્રાન્સફોર્મરમાં આગના પગલે કોઈ જાનહાનિ પણ થઈ નથી. પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો છે. સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. તો પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે. ટ્રાન્સફોર્મરમાં રેણા ગામમાં આગ લાગતા સમગ્ર વીજ પુરવઠો ખોરવાયો છે. સંવાદદાતા વિવેક સુથાર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિવેક, ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બની છે, હાલ શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? જી ચોક્કસ, વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ખેરા તાલુકાના રેણા ગામ પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાને કારણે ધડાકાભેર આગ લાગી હતી. આગ અચાનક વધુ વિકરતા જે ડીપી છે એ ડીપી ફાટી વધુ અને વધુ આગ વિકરી હતી, જેના કારણે આજુબાજુના જે રહેણાંક વિસ્તાર છે તેમાં જો કે કોઈ ઘટના ન બની હતી, પરંતુ આગ વિકરાટ સ્વરૂપ હોવાના લીધે વીજળી વીજ વ્યવહાર ખોવાયો હતો. અને અત્યારે જે સ્થાનિક લોકોએ તેના સ્થાનિક જે વીજ કર્મચારીઓને જાણ કરી હતી, હાલ વીજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સદનસીબે આટલી મોટી જે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાનું માલુમ નથી. જી આભાર વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.